નમસ્કાર મિત્રો તમારું બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું ભારતના વારસા વિશે કેટલાક અગત્યના પ્રશ્નો જો તમે પહેલીવાર આ ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે બેલાઇકોન છે બાજુમાં એને પણ પ્રેસ કરી લેજો જેના કારણે શું થાય કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ ક્વેશ્ચન નંબર વન ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે તો એનો જે રાઈટ આન્સર આવશે એ તો એનું જે આન્સર આવશે તે છે વિષ્ણુપુરાણ બરાબર તો કે વિષ્ણુપુરાણમાં ભારતના કયા ગ્રંથમાં તો કે વિષ્ણુપુરાણ ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર બે ભારતમાં સોરી વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે તો વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ જે સ્થાન ધરાવે છે તે છે સાતમું ક્વેશ્ચન નંબર થ્રી સંસ્કૃતિ એટલે શું તો કે સંસ્કૃતિ ચાર ઓપ્શન આપેલા છે એના અંદરથી જે રાઈટ આન્સર છે તે છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ એટલે કે એ આન્સર ક્વેશ્ચન નંબર ફોર લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે એનો જે આન્સર આવશે તે છે સી નદીઓ માટે ક્વેશ્ચન નંબર ફાઈવ ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે તમારી જોડે ચાર ઓપ્શન છે અને એના અંદર જેથી જે રાઈટ આન્સર છે તે છે કયો તો કે વડ નહીં આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સ નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે અને એના અંદરથી જે રાઈટ આન્સર છે તે છે વડ સાવિત્રીનું વ્રત એ શું છે તો વડ સાવિત્રીનું વ્રત જે છે એ વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે આગળ પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર સેવન ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણી આકૃતિ છે તો એના અંદર જે રાઈટ આન્સર આવશે તે આવશે તો કે સિંહની ઓકે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં સિંહની આકૃતિ છે ક્વેશ્ચન નંબર એટ ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી તો એ રાઈટ આન્સર આવશે રાષ્ટ્રકૂટ બરાબર તો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઈલોરાની ગુફાઓ જે છે એ તૈયાર થઈ હતી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર નાઇન ભવનાથનો પ્રખ્યાત મેળો કયા ભરાય છે એનો જે રાઈટ આન્સર આવશે તે છે ગિરનાર ક્વેશ્ચન નંબર ટેન વોઠાનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે તો એનો જે રાઈટ આન્સર આવશે તે આવશે ધોળકા ક્વેશ્ચન નંબર અગિયાર ગરબાડા ધોળકા એટલે કે દાહોદમાં કયો મેળો ભરાય છે તો જે મેળો ભરાય છે એનું નામ છે ગોળ ગધેડાનો મેળો ક્વેશ્ચન નંબર બાર કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે આનો આન્સર તમારે આપવાનો છે કોમેન્ટમાં બરાબર પ્રશ્ન જોઈ લો કે કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે આગળ પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર થર્ટીન ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો એનો જે રાઈટ આન્સર આવશે તે આવશે દ્રવિડોમાં

ક્વેશ્ચન નંબર સેવન્ટીન ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી તો એ પ્રજા સોરી એ પરંપરા વિકસાવી હતી દ્રવિડોએ ઓકે ક્વેશ્ચન નંબર એટીન આ વીડિયોનો લાસ્ટ ક્વેશ્ચન દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો એનો આન્સર છે હિન્દી તો કઈ કઈ ભાષાઓ આવે છે તો તે છે તમિલ તેલુગુ કન્નડ અને મલયાલ મલયાલમ જે ભાષા છે એ દ્રવિડ કુળની ભાષાઓમાં ગણા છે જ્યારે હિન્દી એ દ્રવિડ કુળની ભાષાઓમાં ગણાતી નથી તો આ વિડીયોની અંદર આટલા જ અઢાર પ્રશ્નો આઈ હોપ કે તમને ગમે હશે ગમે તે વિડીયોને લાઇક કરી લેજો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરી લેજો તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ બહુ આભાર થેન્ક યુ વેરી મચ